જે વિદ્યાર્થીઓ છે, તમે તો 12 જેટલી એક્ઝામ ક્રેક કરી છે સાહેબ, તો ઘણી વખત એક એક્ઝામ આપે નિષ્ફળ થાય, ઘણા બીજા પ્રયાસ કરે નિષ્ફળ થાય, ત્રીજા પ્રયાસ નિષ્ફળ થાય, ઘણા મિત્રો પછી જોબ પર લાગી જાય અને પાર્ટ ટાઈમ પ્રિપેરેશન કરતા હોય છે, તો એને કદાચ કોઈ એવું કે ભાઈ ગવર્મેન્ટ જોબની તૈયારી તો પાર્ટ ટાઈમ ન જ થઈ શકે, તો કદાચ ક્યાંક એના મગજમાં ડર હોય કે એવું જોબની સાથે નહીં થાય. અને ઘણા વિદ્યાર્થી એવા છે કે જોબ કરવી ખૂબ જરૂરી છે, કદાચ એમના ફેમિલીનું આખો આધાર એના ઉપર હોય તો એને જોબ છોડી પણ ન શકે. તો આવી બધી કસમકસની વચ્ચે ઘણા આપી આપીને થાકી ગયા છે, ઘણા આપવા ઈચ્છે છે, ઘણા લોકોના ડરથી ડરી ગયા છે, ઘણા જોબના માહોલમાં ફસાયેલા છે, તો આ બધી જ કસમકસમાંથી એક વિદ્યાર્થી કેવી રીતે પાર પડવું? જો પહેલા તો નક્કી કરો જોઈએ છે, રાઈટ, જો તમને એવું લાગતું હોય કે હા ના હા ના તો લીવ ઇટ, ઓકે, ખોટી મહેનત ના જ કરશો, રાઈટ, ક્લિયર હોવા જોઈએ, ક્લિયર હોવું જોઈએ કે ના મારે જોબ જોઈએ છે કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સંજોગો કેમ ના હોય, મારા ઘરે કોઈની હેલ્થ સારી નથી, મારે એ પણ મેનેજ કરવાનું છે, મારી જોબ ચાલે છે, મારે એ પણ મેનેજ કરવાનું છે, ગમે તે રીઝન હોય. જો મિત્રો રીઝન છે ને અમુક આપણે બનાવેલા છે અને અમુક નેચરલ છે, નેચરલ, હવે નેચરલ તો આપણા હાથમાં નથી, પછી આપણે એવું લઈને રોતા રહીએ કે ભગવાને કેમ મારા સાથે આવું કર્યું. તો મિત્રો આપણા પ્રોબ્લેમ છે ને નાના છે, તમે બીજાના પ્રોબ્લેમ જોજો, કમ્પેરિઝન કરો, તો આઈડિયા કમ્પેરિઝન કરજો, અને કમ્પેરિઝન એવા સાથે કરો જે એકદમ તમારાથી ડાઉન છે, ત્યાંથી પ્રેરણા મળે, લોકો જોડે ના કરશો, અને સારા લોકો તમને લાગે છે ખુશ છે યાર મજા છે આ તો મસ્ત ગાડીમાં ફરે છે, એના પોતાના અલગ પ્રોબ્લેમ હશે. બધા પાસે પ્રોબ્લેમ છે, મારા પાસે પણ છે, તમારા પાસે પણ છે, સરને પણ એમના કોઈ પર્સનલ પ્રોબ્લેમ હશે, બધાને છે, પણ એ પ્રોબ્લેમને સાઈડમાં મૂકીને થોડો ટાઈમ આપણે ફોકસ કરવાનું છે કે પ્રોબ્લેમમાંથી બહાર આવવા માટે, એટલે એ પ્રોબ્લેમ ક્યારે પણ સોલ્વ નહીં થાય. તો એમાંથી બહાર આવવા માટે પહેલાં તો એક માઇન્ડસેટ, મારે કરવું છે તો કરવું છે, પછી તમે જો મને શું પ્રોબ્લેમ નડી રહ્યા છે, જેમ કે સરે કીધું કે તમે જોબ કરો છો, નો પ્રોબ્લેમ, એવા એવા એક્ઝામ્પલ છે લાઈફમાં, જોબ કરતા કરતા બે બે દીકરીઓ હોય, એક હાઉસ વાઇફ હોય અને પીએસઆઈ બનેલા છે મારા અંડરમાં જ, મારા એક સ્ટુડન્ટ અંકિતાબેન, રાઈટ, 7 વર્ષની એક બેબી છે, એક 11 વર્ષનો દીકરો છે, ઓકે, મારા પાસે આવ્યા હતા કે સને આયાત બન કે સા પીએસઆઈ બનવું છે, રાઈટ, નું નક્કી છે કે સર મારે બનવું છે ગમે તે થાય. એમને 3 મહિના 4 મહિના મારી સાથે રહીને મહેનત કરી છે અને ફર્સ્ટ જ ક્રેકમાં પીએસઆઈ જોઈન કરે છે, રાઈટ, એટલે ક્લિયર હતા, ક્લિયર હતા કઈ જો પ્રોબ્લેમ છે યાર, હાઉસ વાઇફ છે, સાસુ સસરાને સંભાળવાના છે, દીકરા દીકરીને સંભાળવાના છે, આ સૌથી ટફેસ્ટ જોબ છે, જેને લાગતું હોય કે હાઉસ વાઇફ ઇઝી રહે, સૌથી ટફેસ્ટ જોબ છે હાઉસ વાઇફ, બધાને મેનેજ કરવા બહુ અઘરા છે, જાતે કામ કરી લેવું સૌથી ઇઝી છે, પણ કામ બીજા માટે કરવું, બધાને લઈને ચાલવું સૌથી અઘરું છે, અઘરું છે, એટલે સૌથી પહેલા માઇન્ડસેટ ક્લિયર કરો, પ્રોબ્લેમ છે એને કેવી રીતે ઓવરકમ કરી શકાય વિચારવું પડશે. જેમ સમય સાહેબ કીધું કે જોબ કરવી છે, નો પ્રોબ્લેમ, જોબ છોડવાની વાત નથી, હું એમ નહીં કહું કોઈને કે તમે જોબ છોડી દો, જો તમે એક આધાર છો, તમારાથી ઘર ચાલતું હોય, ચાલતું હોય તો ન છોડી શકાય, નહીં છોડી શકાય, પણ જોબમાં તમે 8 કલાક જાઓ છો કે 10 કલાક જાઓ છો, બીજો ટાઈમ તમે શું કરો છો તમે એ વિચારો. ઓકે, તો આજે જ તમે આ વિડીયો જોયા પછી પહેલાં એક કામ કરજો, રાતે જે પણ સમય ઊંઘવા જાઓ ટોટલ કરજો કે આખા દિવસમાં 1 કલાક આ કરું છું, 8 કલાક આ કરું છું, 8 કલાક ઊંઘું છું, 3-4 કલાકનો હિસાબ તમને નહીં મળે હું તમને લખી ન કહી શકું છું, રાઈટ, ક્યાં જાય છે ખબર નથી, ક્યાં ગયા 3-4 કલાક, કેમ કે હવે તમને યાદ નથી એ 3-4 કલાક ક્યાં ગયા, તો પોતે વિચારો એ કામના હતા, એમાં જે કામ કર્યું એ ઇમ્પોર્ટન્ટ હતું, ઇમ્પોર્ટન્ટ હોત તો યાદ હોત, રાઈટ, ઇમ્પોર્ટન્ટ છે જ નહીં, એ ટાઈમ આપણે બહાર કાઢવાના છે. હવે એની માટે મારે ગાઈડન્સની જરૂર છે કે નહીં એ વિચારો, એવું લાગે કે હું જાતે કરી શકું છું, ફાઇન, જાતે જ બુક લાવો, શું વાંચવું જોઈએ સિલેબસ ચેક કરો, જાતે તૈયારી શરૂ કરો, કોઈની ગાઈડન્સની જરૂર છે જોઈન સમ ઇન્સ્ટિટ્યૂટ, એવું લાગે છે કે યાર ક્યાં જવું, કેમ કે અહીંયા હબ ગાંધીનગર છે, અમદાવાદ છે, ના આવી શકો તો યુ કેન જોઈન સમ એપ, આપણી એપ્લિકેશન તમે જોઈ શકો છો, બીજી કોઈ એપ્લિકેશન ગમે એ લઈ શકો છો, ગમે ત્યાંથી તમને અનુકૂળ પડે ત્યાંથી લર્નિંગ લો, તમને લાગે કે યાર કયો ગાઈડ છે, કયા બેસ્ટ ફેકલ્ટી ટીમ છે કોની પાસે, કોણ મને સક્સેસ માટે હેલ્પ કરશે, રાઈટ, રાઈટ, તો બહુ બધા ઓપ્શન્સ છે એ તમારે જાતે વિચારવાના છે, રાઈટ. તો લાઈવ જે આપણો છે એનો એ જ ફાયદો થાય છે કે તમે ગમે તે જગ્યાએ હોય યુ કેન ટેક ધ કોચિંગ ઓફ ધ બેસ્ટ ફેકલ્ટીઝ, રાઈટ, અને ઘરે બેઠા બેઠા એમાં પછી મટીરિયલ તમારા ઘરે આવી જતું હોય છે, ટેસ્ટ ઓનલાઈન લેવાતી હોય છે, પછી એક્ઝામ આવે ત્યારે અમે સેમિનાર કન્ડક્ટ કરીએ છીએ સર, ઓકે, એ પણ લાઈવ હોય છે, હા લાઈવ જ, એટલે એવું પેકેજ કે છોકરાને એક્ઝામ ક્લિયર કરવા માટે પૂરતું છે, પૂરતું છે, પણ એ ફોલો કરે તો, પણ એપ લઈને બેસી જશે હું બાય કરી લઉં અને યુઝ નહીં કરું તો, એટલે ત્યાં પણ પ્રેક્ટિસ તો, આ તો એક ખાલી ઇઝી વે છે કે તમે શીખી, તમારે આપવો પડશે, એનો કોઈ સબસ્ટિટ્યુટ નથી.
રાઈટ છે. એટલે ખૂબ સરસ રીતે સાહેબે સ્ટેપ કીધા કે ફર્સ્ટ તમે એક ક્લિયર થાવ કરવું છે કે નહીં. જો હા ના હોય, કેમ કે હાઈવે ઉપર વધારે પડતા તમને ડોગી જ મરેલા દેખાશે, કેમ કે એ કન્ફ્યુઝ હોય રસ્તો ક્રોસ કરો, જવું ન જવું એટલે આમ પેલું કોઈ લેતું જાય. અને તમે જોજો કેટ બિલાડી ક્યારેય મોટાભાગે તમને હાઈવે પર મરેલી ઓછી દેખાશે, કેમ કે યા તો એ રસ્તો ક્રોસ જ નહીં કરે, અને કરશે તો વચ્ચે ઊભી જ નહીં રહે, ગમે તેટલો અવાજ આવશે પણ એ સાઈડ કાપીને નીકળી જશે, અને એટલા માટે મરતી નથી. એટલે તમે કન્ફ્યુઝ ના થાવ, કરવું છે કે નહીં એકવાર ક્લિયર કરો. ક્લિયર થઈ ગયા પછી કેટલા પ્રોબ્લેમ છે એનું સાહેબે કીધું લિસ્ટ બનાવી, અને કેટલા તમે ઓવરકમ કરી શકો છો, એમાં કેટલા બચી શકાય છે, કેમ કે દૂર કરવા તો કદાચ બધા શક્ય ન હોય, કેમ કે સાહેબે કીધું ઘણા નેચરલ હોય, ઘણા તમે બનાવેલા હોય એ દૂર થાય, બહાના હોય એ દૂર થાય, પણ બધું જ દૂર ન થાય. એટલે એવી રીતે કરી, અને બેસ્ટ સોર્સ કેવી રીતે યુઝ કરી શકાય છે, આપ આવા વિડીયોઝ દ્વારા, અલગ અલગ એપ્સ દ્વારા, અલગ અલગ સક્સેસફુલ એક્સપિરિયન્સને આપ મળો. અને તમારી પાસે તો ઘણી બધી પ્રેરણા છે, ઘણા બધા લોકો બહુ મોટી ઉંમરે પાસ થયા હોય, જોબ પછી, મેરેજ લાઈફ પછી, બાળકો પછી, એટલી બધી ચેલેન્જીસ પછી, બહુ ગરીબ પરિસ્થિતિમાં, કોઈ કોચિંગના સપોર્ટ વગર, સેલ્ફ ઉપર, એટલે ઘણા બધા મોટિવેશનના સોર્સ છે. તો એના દ્વારા આપ જશો તો ચોક્કસ આપ સફળ સારી રીતે થઈ શકશો. તો ફ્રેન્ડ્સ, અમારો જે હર વખતે જે પ્રયાસ હોય છે એ પ્રયાસ એ જ રહે છે, ને એટલા માટે જ આજે મેં ફરી વખત આગળ પણ ચેતનભાઈનું ઇન્ટરવ્યૂ કરેલું, આજે તરલભાઈ સાથે ફરી વખત અમે મુલાકાત કરવા ગાંધીનગર આવ્યા છે કે કમસે કમ આપ સુધી એક મેસેજ પહોંચે, આપ સુધી એક વાત પહોંચે, અને આપ સુધી એ પ્રેરણાનો દીપક ફરીવાર પ્રગટે. કેમ કે હર કોઈ વ્યક્તિ અમુક સમય પછી નિરાશ થતા જ હોય છે, જેમ દરરોજ સવારે આપણે ઉઠીને બ્રશ કરીએ છીએ, તો આવા વિડીયોઝ દ્વારા શરીરને અને મનને પ્રેરણા આપવી પણ જરૂરી બનતી હોય છે. આપ આવા એસ્પિરન્ટ પાસેથી પ્રેરણા લઈને ખૂબ સારી રીતે આપ સફળ થાવ. હર વખતે અમને જે સાથ સહકાર આપી રહ્યા છો એ બદલ આપના ખૂબ ખૂબ આભારની સાથે. અન્ય તમારા ગ્રુપમાં પણ જે પ્રિપરેશન કરતા મિત્રો છે એ પણ જો ક્યાંક હતાશ અને નિરાશ હોય તો આ વિડીયોને એમના સુધી પહોંચાડી આપ એમની અંદર પણ પ્રેરણાનો દીપક પ્રગટાવવાનું એક યોગદાન આપી શકો છો. હર વખતે એમને સાથ સહકાર આપવા બદલ આપના ખૂબ ખૂબ આભારની સાથે. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા માટે આપના ધન્યવાદની સાથે. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. જય હિન્દ, જય ભારત.